પલસાણા તાલુકામાં ચલથાણા ગામે ખાડીમાં ફરી એકવાર ગ્રામજનોનો થયો આક્ષેપ, કેમિકલ યુક્ત પાણી છોડાતા શ્વાસમાં લેવામાં આવી તકલીફ। પલસાણા તાલુકાના ચલથાણ ગામેથી પસાર થતી ખાડીમાં ફરી એકવાર ઝેરી કેમિકલ હેજાઇડ વેસ્ટ જેવું કેમિકલ ખાડીના પાણીમાં તરતું નજરે પડ્યું। સારવાર સવાર સાંજ આજે કેમિકલ યુક્ત પાણી નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અગાઉ 10 દિવસ અગાઉ પણ ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને ગ્રામ પંચાયત ફરિયાદ કરતા પંચાયત દ્વારા ફક્ત કાગળો પર કાર્યવાહી થઈ હતી એમ લાગી રહ્યું છે। ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરતા નિરીક્ષણ માટે આવ્યા હતા। એમનું કહેવું હતું કે તમે જે ખાડીમાં ખોડકામ કર્યું છે એ માટીનો કલર છે, પરંતુ ગામ લોકો દ્વારા કહેવામાં આવે છે કે અહીં પીરી માટી છે, તો લાલ કલર આવ્યો ક્યાંથી? એટલે કે લોકોનું કહેવું છે કે જીપીસીબીના અધિકારીઓની પણ મિલીભગત છે, અહીં ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ તેવા આક્ષેપો કર્યા હતા। ત્યારે બીજી તરફ જો વાત કરીએ 2 વર્ષ પહેલાંની, તો આ જ જગ્યાએથી આગળ 500 મીટર દૂર એક ટેન્કર દ્વારા હેજાર્ડ વેસ્ટ કેમિકલ કાંડમાં 2 નિર્દોષ ભરવાડ બંધુઓ મોતને ભેટ્યા હતા અને 2 પરિવારે પોતાના સભ્ય ગુમાવ્યા હતા। હજી આ મામલે સહી સુકાણી નથી ત્યાં ફરીથી ગોરખધંધો શરૂ થયો કે કેમ, ત્યારે શું તંત્ર દ્વારા હજી આવો કોઈ મોટા કેમિકલ કાંડની રાહ જોઈ રહી છે કે શું, તે અહીં અનેક સવાલો તંત્ર ઉપર આંગળી ચીંધી રહ્યા છે। તો બીજી તરફ 15 દિવસ અગાઉ ચલથાણ ગામના સરપંચને આ અંગે રજૂઆત કરતા સરપંચ દ્વારા કલેક્ટર તેમજ જીપીસીબીમાં ફરિયાદની અરજી કરી આ અંગે રજૂઆત કરી હતી। ત્યારે સરપંચ પણ આ જ વિસ્તારમાં રહે છે ત્યારે તેઓનું પણ કહેવું છે કે આ કેમિકલ યુક્ત પાણીથી શ્વાસમાં તેમજ અન્ય કેમિકલ યુક્ત ગંદા પાણીથી અહીંના સ્થાનિકોને તકલીફ પડી રહી છે। જ્યારે સરપંચના કહેવા પ્રમાણે આ કેમિકલ યુક્ત પાણીથી સ્થાનિકોને તકલીફો થઈ રહી છે, તો આસપાસના અધિકારીઓ શા માટે આંખાડા કાન કરી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ માફિયા દ્વારા અહીં રાત્રિના અંધારાનો લાભ લઈ અવાવરું જગ્યાએ કેમિકલ યુક્ત પાણી આ ખાડામાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે આજે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ આદરે તો ઘણા રાજ ખુલી શકે તેમ છે, અને ચલથાણ સ્થાનિકો અહીં વસવાટ કરે છે તે અહીંથી જ પીવા માટેના પાણીને અહીંથી જ ભરતા નજરે ચડે છે, તો આ કેમિકલ યુક્ત પાણી જો પીવાના પાણીમાં ભરી જાય તો કેવી ગંભીર પરિસ્થિતિની નિર્માણ થશે તે સવાલ અહીં સતાવી રહ્યો છે। ત્યારે તંત્ર આ મામલે ઊંડાણપૂર્વક તપાસ આદરે તે વધુ યોગ્ય બન્યું છે। બ્યુરો રિપોર્ટ, ZSTV સુરત। બેન, આ જે ગંદુ પાણી આવે છે તે આજથી 15 દિવસ પહેલા પણ આવ્યું હતું, અને એને માટે તમે કઈ સ્પષ્ટપણે પાણી દેખાઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કેમિકલ નું પાણી 100% આપણે કહી શકાય તે છે, તો તેમ છતાં શા માટે આવા જવાબો મળી રહ્યા છે? આવે ને એ ટાટી વાળાને આપણે પૂછપરછ કરવામાં આવશે, પાણી બંધ કરવામાં જણાવશું એમને કે આ અમને ગંદકી વધારે થાય છે, કેમિકલમાં આપણને પ્રદૂષણથી માણસને શ્વાસમાં કે બધામાં તકલીફ થાય છે, આ 2 માણસો અમારા ચલથાણના જે મોત બી થયા છે। બેન, આ પાણીથી હાલ તો અત્યારે જે અહીં નજીકમાં લોકો રહે છે તેને કેવા પ્રકારની તકલીફો થઈ રહી છે? એમને ઘણા પ્રદૂષણથી તકલીફ, જે ઝેરી કેમિકલ વાળું મચ્છર ગંદકી મારે છે, જે ગટરનું ડેમેજનું કેમિકલ બધું પાણી, એ પ્રદૂષણથી અહીંયા ગરીબ મારો રહે છે, એ લોકો શું કરે છે બોલો?